વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઈલર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 4 વિષય ગણિત દ્વિતીય સત્રાંત કસોટી 2022-23ની બ્લુપ્રિન્ટની આપણે અહીંયા ચર્ચા કરવાના છે. અહીંયા તમે જાણીશું કે કયા પ્રકારમાંથી કેટલું પૂછાશે એ આપણે અહીંયા જોવાના છે. તમને જણાવ્યું કે આ જે બ્લુપ્રિન્ટ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવી છે અને તમારું પેપર આ ટાઈપનું હશે. તો અહીંયા આપણે જોઈ લઈએ તો પહેલો પ્રશ્ન છે જે તમારા આસપાસના પરિવાર જોવા મળતી આંકડાઓની સમજ ધરાવે છે, જેમાં પહેલું છે 8મા પ્રકારમાંથી પૂછાશે અને તમારા આપેલ આકૃતિ આધારિત ત્રિજ્યા વ્યાસ અને જીવાની સંખ્યા જણાવો, જે તમારો પહેલો પ્રશ્ન હશે. 3 ગુણનો છે, ત્યારબાદ બીજો, ત્રીજો, ચોથો જે તમારે એક ગુણનો હશે, જે હેતુલક્ષી હશે. તે વર્તુળના કેન્દ્ર ત્રિજ્યા વ્યાસને દર્શાવે છે, પરિક્રમાની મદદથી વર્તુળ દોરે છે. એ તમારા 3 પ્રશ્ન મૂકેલા છે. એમ કહીને તમારો પહેલો પ્રશ્ન હશે 6 ગુણનો હશે, જે 8મા પ્રકારમાંથી પૂછાશે. પ્રશ્ન નંબર 2 જે તમારા 9મા પ્રકારમાંથી પૂછાશે, જે અપૂર્ણાંક સાથે કામ કરે છે. એમાં તમને 1-4 પ્રશ્નો હશે, એમાં પહેલો બીજો 2 ગુણનો હશે, જ્યારે ત્રીજો ચોથો 1 ગુણનો હશે, જેમાં સમછેદી અપૂર્ણાંકને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવણ કહે છે. અને બીજો પ્રશ્ન છે, આપેલા અપૂર્ણાંકને બે સમ અપૂર્ણાંકમાં લખો એવું હશે. અને ત્રીજો ચોથો જે આકૃતિના અડધા ભાગમાં રંગ કરો એ રીતે હશે. તો એમ કરીને તમારો બીજો પ્રશ્ન છે 6 ગુણનો પૂછાશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો એ તમારા પ્રકરણમાં 10માંથી પૂછાય, જેની ક્ષમતા જે સમિતિને આધારે આપેલા ભૌમિતિક પેટર્નનું અવલોકન કરે છે, પેટર્નને ઓળખે છે અને પેટર્નને આગળ વધારે છે, જે તમારા 10મા પ્રકરણમાંથી હશે. તમારે 2 પ્રશ્નો હશે, જે પહેલો પ્રશ્ન 2 ગુણનો હશે, જે ટૂંક જવાબ હશે, જ્યારે બીજો પ્રશ્ન તમારે 1 ગુણનો હશે, જે હેતુલક્ષી હશે. આમ કરીને તમારે 3 ગુણનો પ્રશ્ન હશે. જો એની ક્ષમતા જોઈ લઈએ તો 4 નાના ચોરસ કે લંબચોરસ ક્ષમતા હોય તેવા મોટા ચોરસ કે લંબચોરસ એક નાના ચોરસ કે લંબચોરસની પેટર્નની આપી બાકીની પેટર્ન પૂર્ણ કરાવી, જે ટૂંક જવાબી હશે. ત્યારબાદ બીજાની વાત કરીએ તો આકૃતિ આધારિત પેટર્ન પૂર્ણ કરવા આગળની એક આકૃતિ છે, બરાબર. પ્રશ્ન નંબર 4ની વાત કરીએ, જે તમારા 11મા પ્રકરણમાંથી પૂછાશે, સંખ્યાઓની મૂળભૂત ક્રિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે, જે તમારા 11મા પ્રકરણમાં પૂછાશે, જેમાં પહેલો બીજો પ્રશ્ન છે 2 ગુણનો હશે, જ્યારે ત્રીજો ચોથો છે 1 ગુણનો હશે, જે ટૂંક જવાબ હોય. તો પહેલો 11માની વાત કરીએ તો પહેલો પ્રશ્નની વાત કરીએ, જે તમે ગુણાકારને રોજિંદા જીવનને લગતો એક કોયડો પૂછશે, પછી ભાગાડના ભાગાકારને રોજિંદા જીવનને લગતો એક કોયડો પૂછશે, અને ત્રીજો ચોથે જે તમારી ખાલી જગ્યા હશે. તો પ્રશ્ન નંબર 4 તમારા 6 ગુણનો હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5ની વાત કરીએ, જે તમારા 12મા પ્રકરણમાંથી પૂછાશે, જે જોડકા જોડો એ ટાઈપનો હશે. તમારે 1-4 પ્રશ્નો હશે, હેતુલક્ષી હશે અને દરેકના 1-1 ગુણ હશે. એમ કહીને તમારા 4 ગુણના પ્રશ્ન હશે. રોજિંદા જીવન પરિસ્થિતિ સમસ્યાનો ઉકેલ મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ દ્વારા આપે છે, જે નાણું, લંબાઈ, વજન, જથ્થો, અંતર, ગુંજાશ વગેરે આધારે. પ્રશ્ન નંબર 6ની વાત કરીએ, જે તમારે પ્રશ્ન નંબર 5ની અંદર એક અ છે, જે જોડકા જોડ, અને બની વાત કરીએ તો એમાં એ જ પ્રકરણમાંથી 12મા પૂછે, જે ખરા ખોટા હશે, જે તમારે 2 પ્રશ્નો હશે, જે હેતુલક્ષી અને દરેકના 1-1 ગુણ હશે. એમ કહીને તમારો પ્રશ્ન નંબર 5 છે એ તમારા 6 ગુણનો પૂછાશે. પ્રશ્ન નંબર 6ની વાત કરીએ, જે તમારા 13મા પ્રકરણમાંથી પૂછાશે, જે આપેલા આકારને એકમ તરીકે લઈ ભૌમિતિક આંકડો ત્રિકોણ ચોરસ લંબચોરસથી પરિમિતિ અને ક્ષેત્રફળ રજૂ કરે છે, જે પહેલો પ્રશ્ન છે જે ટૂંક જવાબી હશે, જે 2 ગુણનો હશે, અને બીજો પ્રશ્ન છે જે તમારા ટૂંક જવાબી 3 ગુણનો હશે. એમ કહીને તમારો 6ઠો પ્રશ્ન હશે, 5 ગુણનો પૂછાશે, એની જે ક્ષમતા છે, જે ખેતરની વાડ, મંદિરનો પ્રદક્ષિણા પદ, ટેબલ ક્લોથની લેસ પટ્ટી, સાડીની કિનારી વગેરે આધારિત પરિમિતિના કોયડા પૂછશે. ત્યારબાદ પાઠ્યપુસ્તક પાના નંબર 159 પર દર્શાવ્યા મુજબ આલેખ પત્ર પર 3 વસ્તુઓ દોરી પરિમિતિના બાબતમાં સૌથી ઓછી સરખી જેવું કમ્પેરિઝન કરાવવું. પ્રશ્ન નંબર 7ની વાત કરીએ તો તમારા 14મા પ્રકરણની પૂછાશે, એમાં તમારા 7 અ અને બ હશે, જે તમારા 7 અ 3 ગુણનો, 7 બ 2 ગુણનો. એમ કહીને તમારા 5 ગુણનો પ્રશ્ન હશે. એની જે ક્ષમતા છે, ભેગી કરેલી માહિતીને કોષ્ટક અને સ્તંભાલે નિરૂપણ કરે છે અને તેમાંથી અનુમાન તારવે છે. જે પ્રશ્ન નંબર 7 અની વાત કરીએ, તમારા 3 પ્રશ્ન છે, જે પાના નંબર 167 પર નાટકનો ચાર્ટ દર્શાવેલ છે, તેવો અન્ય ચાર્ટ પૂછવો અને તેના આધારે 3 પ્રશ્નો પૂછશે. અને 7 બની વાત કરીએ તો એ જ તમારા 69 પર વર્તુળ આલેખનો ચાર્ટ હશે, એના આધારે તમારા 2 પ્રશ્નો પૂછશે. તો આ રીતે તમારા પ્રશ્ન નંબર 7 હશે. પ્રશ્ન નંબર 8ની વાત કરીએ, જે તમારા પ્રકરણ નંબર 10માંથી પૂછાશે, જેમાં ગુણાકાર અને ભાગાકારમાં રહેલ પેટર્નને ઓળખે છે, જે તમારા પેટર્નની 4 સંખ્યાઓ આપી આગળની 2 સંખ્યાઓનો લખવા કહેવી, જેમ કે ઉદાહરણ 11, 22, 33, 44. પેટર્નને આગળ વધતા આગળની 2 સંખ્યાઓ લખો, જે ટૂંક જવાબી હશે 1. અને 2ની વાત કરીએ તો સંખ્યા આધારે પેટર્ન પૂર્ણ કરો, જે તમારે ઉદાહરણ પ્રમાણે 64, 32, 16, 8 પેટર્નને આગળ વધતા આગળની 1 સંખ્યા લખો, જે હેતુલક્ષી હશે. તો આમ કરીને તમારે 1 છે 2 ગુણનો અને 2 છે 1 ગુણનો. તો આમ કરીને તમારો 8મો છે 3 ગુણનો પ્રશ્ન હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો તમારો ધોરણ 4ની
પરીક્ષાની બ્લુ પ્રિન્ટ અને આ રીતે જો તમારે પેટર્ન પ્રમાણે તૈયારી કરજો જેથી કરીને તમે સારા ગુણ લાવશો. તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારું લાગે તો લાઇક અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. બીજા વિદ્યાર્થી મિત્રો આ છું શેર કરજો. તો આજો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ.